વિદ્યાર્થીઓ પાટલી પર હાથ પચાવે ત્યારબાદ વિદ્યાર્થીઓને વારા પરથી ઊભા કરી મોઢેથી શબ્દ વાંચવા કહો. એટલે આ શબ્દ વાક્ય તમારે ઘરે વાંચવાના છે અને નીચે લીટી દોરેલો શબ્દ લખવાનો, જેમ કે પતંગાને સખત ભૂખ લાગી, તેને જીવડું જોઈ દુખાવ્યું, બરોબર? તો Thank you.
તમે ઘરે પણ તમારા મમ્મી પપ્પા કે નાનો ભાઈ બહેનને તમે રમી શકો, બાગ આદાય રમી શકો, બે આંગળીથી આમ પકડો છો. એક થાળીમાંથી લઈ બીજી થાળીમાં 20 લગભગ ટીક ટમેટાના કોટ ચાલુ નાખે, મારે તો પડી ગયો છો. જે પહેલું નાખે એ વિનર, બરાબર. બીજું છે મેદા કે ક્લાસરૂમમાં એક વર્તુળ કરવાનું, એક કપના રૂમાલની ગાંઠ મારવાની, સીંકને ગાંઠ મારવાની, પછી બધાએ વર્તુળમાં ફરવાનું, પછી એકબીજાના એક અંદરથી એ વર્તુળની હા રૂમાલની ગાંઠ ખોલવાની, જેની છેલ્લે સુધી ગાંઠ રહે એ બી નહીં, બરાબર. આ બે રમત તમારે રમવાની છે ઘરે. મમ્મી પપ્પા લખોટી વાળી કે પથ્થાણા વાળી રમજો, મજા છે. હવે ખૂબ ગમે ઓછી ગમે ના ગમે રમતને છૂટા પાડો તો આપણે કરીએ. બહુ જ ગમે.
Mama duduk cikam.
राइट चलो एना पछी ते चित्र आपी दे તમારે 10 તફાવત શોધવાના છે એક બે તો મને મળ્યા કહો જો અહીંયા સુરત છે અહીંયા સુરત છે એ પછી આ બધા જોઉં જો આ છે ત્રણ ચાર પાંચ પછી છ ઘરે રમજો બરાબર.